નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર વીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સામાન્ય વિજ્ઞાન તેમજ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા પ્રશ્નો જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે ટોટલ દસમાંથી તમારે કેટલા માર્ક્સ આવ્યા છે આ ટોટલ દસ પ્રશ્નો છે ને પાંચ ને પાંચ દસ તેમાંથી તો વિડીયોને પોઝ કરો અને તમે તમારા જવાબ લખવાનો છે કમેન્ટ બોક્સમાં અને હું વિડીયોને આગળ વધારું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં તાજેતરમાં કહી શકીએ અથવા તો કહી શકીએ કયો દેશ બે હજાર છવ્વીસના અંત સુધીમાં ચંદ્ર પર પ્રથમ પરમાણુ રિએક્ટર સ્થાપશે તો જવાબ રહેશે અમેરિકા યુએસએ અમેરિકા છે તે બે હજાર છવ્વીસના અંત સુધીમાં પૃથ્વી ચંદ્ર પર પ્રથમ પરમાણુ રિએક્ટર સ્થાપવાનો છે એના વિશે ચર્ચા કરી લઈએ તો મિત્રો તેણે એક યોજના બનાવી છે અમેરિકાએ બે હજાર છવ્વીસના અંત સુધીમાં પૃથ્વી પર પ્રથમ પરમાણુ સોરી ચંદ્ર પર પ્રથમ પરમાણુ રિએક્ટર સ્થાપવાની અને બે હજાર એકવીસની શરૂઆતમાં નાસાના સહયોગથી યુએસ ઉર્જા વિભાગ ઉદ્યોગ ડિઝાઇનની દર્શા દરખાસ્ત કરવા માગે છે તેને તાજેતરના વ્હાઇટ હાઉસના નિર્દેશથી પણ ગતિ પ્રાપ્ત થઈ છે વાત કરીએ તો હાલમાં જે રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ તેઓએ સોળ ડિસેમ્બરના રોજ સ્પેસ ન્યુક્લિયર પાવર એન્ડ પ્રોપલ્સ અને રાષ્ટ્રીય વ્યૂહરચના જારી કરી હતી તો એ પણ યાદ રાખી લેજો અહીંયા મિત્રો વાત થઈ છે યુએસએની એટલે કે અમેરિકાની તમે જોઈ શકો છો વર્લ્ડ મેપમાં અહીં છે અમેરિકા મિત્રો આ જે પ્રદેશ છે ને અલાશકાર તે અમેરિકાનો જ ભાગ છે યાદ રાખજો તો અમેરિકાને તમે જોઈ શકો છો અહીંયા મેપમાં જેનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી પ્રેસિડન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પ કેટલામાં નંબરના પિસ્તાલીસમાં અને ત્યારબાદ વાત કરીએ તો ટોટલ અમેરિકામાં પચાસ રાજ્યો છે થોડું રિવિઝન કરી લઈએ મિત્રો તો મિત્રો તમને બધાને ખ્યાલ હશે કે ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર જોન બાઇડન છે તેઓ અમેરિકાના છેતાલીસમાં રાષ્ટ્રપતિ બનવાના છે સિત્યોતેર વર્ષના છે તેઓ અને અમેરિકાના રાષ્ટ્રપતિ બનનાર સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ છે આ ઉપરાંત તેમના સિવાય ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા કમલા હેરિશન જો બાઇડન અને કમલા હેરિશનને ટાઈમ મેગેઝિનના બે હજાર વીસના પર્સન ઓફ ધ યર તરીકે નામ આપવામાં આવ્યું છે કમલા હેરિશન છે ને તેઓ ઉપરાષ્ટ્રપતિ બનનાર પ્રથમ બ્લેક મહિલા છે એ પણ યાદ રાખી લેજો બીજી વાત કરીએ તો ભારતની બહાર વિશ્વની પ્રથમ યોગ યુનિવર્સિટી અમેરિકાના લોસ એન્જલસમાં શરૂ કરવામાં આવી છે જેને પચાસ લાખ યુએસ ડોલરના બજેટથી બનાવવામાં આવી છે તેનું નામ આપવામાં આવ્યું છે વિવેકાનંદ યુનિવર્સિટી ટૂંકમાં તેને વાયુ કહેવાય છે વિવેકાનંદ યોગ યુનિવર્સિટી તેને ટૂંકમાં વાયુ કહેવાય છે યાદ રાખજો પરીક્ષામાં ફૂલફોર્મ પૂછાઈ શકે છે વાત કરીએ તો ભારતીય મૂળના ગીતા પાસે છે તેઓ ઇતોફિયાના રાજદૂત તરીકે નિમણૂક પામ્યા છે આ ઉપરાંત ભારત અને અમેરિકા વચ્ચે વેપારને પ્રોત્સાહન આપવા માટે ઇન્ડિયા આઈડિયા સમિટ બે બે હજાર વીસ અને બાવીસ જુલા સોરી વીસ અને બાવીસ જુલાઈના રોજ આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત વાત કરીએ આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પરીક્ષા માટે તો ઓપન સ્કાય ટ્રીટીમાંથી અમેરિકા નીકળી ગયું છે અમેરિકામાં ભારતીય રાજદૂત કોણ છે તો તરણજીત તરણજીતસિંહ સંધુ કોણ છે તરણજીત તરણજીતસિંહ સંધુ અને જે અરુણ કુમાર છે તે અમેરિકાની ક્રિકેટ ટીમના કોચ છે તો આટલું તમારે આ પ્રશ્નમાંથી યાદ રાખવાનું છે મિત્રો અહીંયા વાત થઈ છે અહીંયા આપણે વાત કરી લીધી અમેરિકા વિશે અને જો તમને એવું લાગતું હોય કે આ વિડીયો છે ત્યાં તમને બેનિફિટ થશે તમને તમે જે ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરી રહ્યા છો તેમાં તમને અમને ફાયદો થશે તમને જો ભણવાની મજા આવતી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા ત્રણ મિત્રોને શેર કરી દેજો મિત્રો આજે તમને મારા અવાજમાં થોડી ઉર્જાનો કમી દેખાશે થોડીક હેલ્થ નથી સારી છતાં પણ વિડીયો બનાવી રહ્યો છું સેકન્ડ સવાલ છે તાજેતરમાં કયા રાજ્ય સરકારે યુનિસેફના સહયોગથી એક કારકિર્દી પોર્ટલ શરૂ કર્યું છે તો જવાબ રહેશે ઓડિશા કયા રાજ્ય સરકારે ઓડિશા રાજ્ય સરકારે તો ઓડિશા સરકારના શાળા અને સમૂહ શિક્ષણ વિભાગ અને યુનિસેફના સહયોગથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ વિદ્યાર્થીઓ છે તેમના ભાવિના ભાવિ કારકિર્દી વિશે નિષ્ણાતની સલાહ લેવા માટે મદદ કરવા માટે આ એક કારકિર્દી માટેનું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જેની વેબસાઇટ છે ડબલ્યુ 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 ઓડિશા કેરિયર પોર્ટલ ડોટ કોમ પોર્ટલમાં વિવિધ કારકિર્દી પરની માહિતી સરળ એક્સેસ પ્રદાન કરી શકાશે અને વિદ્યાર્થીઓને શિક્ષકો સાથે વાતચીત કરવાની તક મળશે આ ઉપરાંત વાત કરીએ તો આ જે ખાસ પોર્ટલ માટે બનાવેલ મોબાઈલ મૈત્રીપૂર્ણ એપ્લિકેશન દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેવા સેવાઓ એક્સેસ કરવામાં સમર્થ થશે એટલે કે આનાથી તમને લાભ થશે જે વિદ્યાર્થી મિત્રો છે તેઓ તેમના શિક્ષકો જોડે વાત કરી શકશે અને કારકિર્દી રિલેટેડ જે માહિતી હોય છે ને તે આમાંથી મળી રહેશે અહીંયા વાત થઈ છે ઓડિશાની ભારતના મેપમાં જોઈ શકો છો ઓડિશા ગઈકાલે મિત્રો આપણે ઓડિશા વિશે ભણ્યા યાદ છે ને તમને કેપિટલ છે ભુવનેશ્વર ગવર્નર ગણેશી લાલ ચીફ મિનિસ્ટર છે નવીન પટનાયક ફરથી એકવાર મિત્રો અહીંયા મેં રિવિઝન દર્શાવ્યું છે એકચ્યુઅલી આપણે ગઈકાલે આખું રિવિઝન કર્યું હતું આ દરેક વસ્તુ ભણ્યા હતા તો આજે તમે હું આ વિડીયોને પોઝ કરીને ફક્ત એકવાર વાંચી લેજો મિત્રો એકવાર વાંચી લેજો અને આની સ્ક્રીનશોટ એવું હતું ખેંચી લેજો ત્યારબાદનો ત્રીજો સવાલ છે તાઇતરમા કોને આઈસીસી સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ ઓફ ધ ડિકેડ જીત્યો છે તો જવાબ રહેશે મહેન્દ્રસિંહ ધોની મહેન્દ્રસિંહ ધોનીએ આઈસીસી સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ ઓફ ધ ડેકેડ જીતી લીધો છે ઓપ્શન બી છે તે સાચો જવાબ છે તો શા માટે તેમને આપવામાં આવે છે તો મિત્રો ઇંગ્લેન્ડના બેટ્સમેન ઇયાન બેલને બે હજાર અગિયારમાં નોટિદમ ટેસ્ટમાં આઉટ થયા બાદ તેમને પાછા બોલાવ્યા હતા તેમને એવું લાગ્યું કે તેઓ આઉટ નથી અને તેના માટે આઈસીસીએ તેમને જે આ સાઇન કહેવાય ને સારી એવી સાઇન કહેવાય સિગ સારું એવું જેશ્ચર કહી શકીએ તો તેના માટે આઈસીસી સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ તેમને આપવામાં આવ્યો છે આ ઉપરાંત વાત કરીએ તો વિરાટ કોહલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા બે એવોર્ડ આપવામાં આવ્યા હતા તેના વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા એક હતા આઈસીસી વન ડે મેન્સ ક્રિકેટર ઓફ ધ ડિકેડ અને આઈસીસી મેલ ક્રિકેટર ઓફ ધ ડીકેડ તો આ યાદ રાખવાનું છે વાત થઈ છે આઈસીસીની આઈસીસીનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના ઓગણીસો નવમાં હેડક્વાર્ટર આવેલું છે દુબઈ યુ એ ઈમાં અને સીઓ કોણ છે મનુષ સહાની ચેરપર્સન નવા બની ગયા છે ગ્રેગ બાર્કલે યાદ રાખી લેજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા માટે મિત્રો અહીંથી તમારા માટે એક પ્રશ્ન છે પ્રથમ પ્રશ્ન કે બે હજાર ત્રેવીસનો વર્લ્ડ કપ છે ને બે હજાર ત્રેવીસનો આઈસીસી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી વર્લ્ડ કપ છે તે કયા દેશમાં યોજાવાનો છે જેને આ યાદ હોય તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે અને મિત્રો અગાઉ કીધું તે પ્રમાણે વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય ને તો વિડીયોને એક લાઇક અને તમારા ત્રણ મિત્રોને શેર કરજો આજના વિડીયોનો ટાર્ગેટ એક હજાર લાઇકનો છે તે વિડીયોને લાઈક કરીને મને સપોર્ટ કરજો આ ઉપરાંત જે મિત્રો આપણી આ ચેનલ પર નવા છે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જે મિત્રોએ આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી હોય ને તેઓ જોઈન કરી લેજો કેમ કે ડેલી કરંટ અફેરની પીડીએફ તમને ત્યાંથી મળી રહેશે તે પણ બિલકુલ ફ્રીમાં ચોથો સવાલ છે ભારતની પ્રથમ હોટ એર બલૂન સફારી ક્યાં ચાલુ કરવામાં આવી છે તો જવાબ રહેશે મધ્યપ્રદેશમાં મિત્રો હોટ એર બલૂન તો ભારતમાં કેટલી મતલબ ઘણી બધી જગ્યાએ છે પરંતુ સફારી નથી હોટ એર બલૂન સફારી નથી એટલે આમાં શું થઈ શકશે તમને સિમ્પલ ભાષામાં જણાવું તો અહીંયા લોકો બેસીને જે જંગલ હોય છે ને જંગલમાં તમે ફરી શકશે જે જગ્યાએ તમે એમનામ ના જઈ શકતા હોય સફારી તે જગ્યાએ પણ તેઓ બધા જોઈ શકશે ઉપરથી બધા પ્રાણીઓને તો ભારતની પ્રથમ હોટ એર બલૂન સફારી પચીસ ડિસેમ્બર બે હજાર વીસના રોજ મધ્યપ્રદેશના વિશ્વવિખ્યાત બાંધવગઢ ટાઈગર રિઝર્વમાં શરૂ કરવામાં આવી છે આજે હોટ એર બલૂન વન્યપ્રાણી સફારી બફર વિસ્તારો સુધી મર્યાદિત રહેશે જ્યાં પર્યટકો ચિત્તા વાઘ ભારતીય રીચ અને અન્ય જંગલી પ્રાણીઓ જોઈ શકશે કોણને સંચાલિત કરવાનું છે તો આ એક કંપની જેનું નામ છે સ્કાય વોલ્ટ્સ તે જયપુર સ્થિત કંપની છે તે આને સંચાલનનું કરવાનું છે યાદ રાખી લેજો વાત થઈ છે અહીંયા મધ્યપ્રદેશની તો મધ્યપ્રદેશને તમે મેપમાં જોઈ શકો છો મધ્યપ્રદેશની એક ટેગલાઇન શું છે મિત્રો ખબર છે ભારત કા દિલ આઈ થિંક એવું કંઈક છે હા ભારત કા દિલ તમે જોઈ શકો છો ભારતના મેપમાં એકદમ વચ્ચો વચ્ચ છે મધ્યપ્રદેશની વાત કરીએ તો તેના કેપિ તેનું કેપિટલ છે ભોપાલ ચીફ મિનિસ્ટર છે શિવરાજસિંહ ચૌહાણ ગવર્નર આનંદીબેન પટેલ છે આનંદીબેન પટેલ છે તેઓ મધ્યપ્રદેશ ઉપરાંત ઉત્તર પ્રદેશના પણ ગવર્નર છે એ પણ યાદ રાખી લેજો થોડું રિવિઝન કરી લઈએ મિત્રો તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે વર્ચ્યુઅલ ઇવેન્ટ દ્વારા આત્મનિર્ભર મધ્યપ્રદેશ બે હજાર ત્રેવીસનો રોડમેપ શરૂ કર્યો છે આ ઉપરાંત પંદર દિવસીય અભિયાન ગંદકી ભારત છોડો એ પણ શરૂ કરવામાં આવ્યું હતું થોડા સમય અગાઉ દસ જુલાઈના રોજ વિડીયો કોન્ફરન્સ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ એશિયાના સૌથી મોટા સાતસો પચાસ મેગાવોટના રેવા અલ્ટ્રા મેગા સોલર પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું આ ઉપરાંત ગ્વાલિયર અને ઓરછાના જે એક ઐતિહાસિક કિલ્લા છે તેને વર્લ્ડ હેરિટેજ સિટીઝ પ્રોગ્રામ હેઠળ યુનેસ્કોના વિશ્વ વારસા શહેરોની સૂચિમાં સામેલ કરવામાં આવી ગયા છે કોવિડ નાઇન્ટીનને અંકુશમાં લાવવા માટે કિલ કોરોના અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ઘણી બધી યોજના છે નિષ્ઠા વિદ્યુત મિત્ર રોજગાર સેતુ એફઆઈઆર આપકે દ્વાર ચરણ પાદુકા દીદી વાહન સેવા શ્રમ સિદ્ધિ અભિયાન એક માસ્ક અનેક જિંદગી આ ઉપરાંત પર્યટકોને આકર્ષવા માટે ઇંતજાર આપકા અને આત્મહત્યા હત્યાના કેસોને ઘટાડવા માટે આસપાસ નામની હેલ્પલાઇન સેવા પણ શરૂ કરવામાં આવી હતી મધ્યપ્રદેશ સરકારે પાંચમા ધોરણ સુધીના જે બાળકો હોય છે ને તેના ઓનલાઈન ક્લાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો આ ઉપરાંત બુખાર ક્લિનિક શરૂ કરવામાં આવ્યું હતું મધ્યપ્રદેશમાં ભારતનું પ્રથમ ઈ વેસ્ટ ક્લિનિક મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બન્યું છે અને સૌથી વધારે વન વિસ્તાર ધરાવતું રાજ્ય કયું છે ભારતનું મધ્યપ્રદેશ જેવું પૂછાય કે ગુજરાતમાં સૌથી વધારે વન્ય વિસ્તાર ધરાવતો જિલ્લો કયો છે એવું પૂછાય તો કયો જવાબ આવશે પર્સન્ટેજના હિસાબે ડાંગ જિલ્લો ડાંગ જિલ્લાનું મુખ્ય સ્થળ કયું છે આહવા ત્યારબાદ જોઈએ તો મધ્યપ્રદેશ સરકારે પોલીસ કર્મચારીઓને કરમવીર પદકથી સન્માનિત કરવાની ઘોષણા કરી હતી મિડ ડે મીલ રાશન ચાલુ કરવાળું ભારતનું પ્રથમ રાજ્ય પણ મધ્યપ્રદેશ બન્યું હતું આશા રાખું છું ભણવાની મજા આવી હશે મજા આવી હશે કોમેન્ટ બોક્સમાં લખી દેજો મજા આવી છે ત્યારબાદનો પાંચમો સવાલ છે તાજેતરમાં ભારતમાં ઇલેક્ટ્રિક ટ્રેક્ટર લોન્ચ કરવા વાળી પ્રથમ કંપની કઈ બની ગઈ છે તો જવાબ રહેશે સોનાલિકા તમે જોઈ શકો છો સોનાલિકા ટ્રેક્ટર તો પ્રથમ કંપની બની ગઈ છે ભારતમાં ઇલેક્ટ્રિકલ ટ્રેક્ટર લોન્ચ કરનાર હવે આંતરરાષ્ટ્રીય ટ્રેક્ટર્સ લિમિટેડની માલિકીની આજે સોનાલિકા ટ્રેક્ટર્સ છે તે વ્યવસાયિક ધોરણે ફિલ્ડ રેડી ઇલેક્ટ્રિક ટ્રેક્ટરને લોન્ચ કરનાર પ્રથમ ઉત્પાદક બની ગયું છે અને તેનું જે નવું ઉત્પાદન છે ને તેને ટાઈગર ઇલેક્ટ્રિક નામ આપવામાં આવ્યું છે સોનાલિકાનું જે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે તે અગિયાર કિલો વોટના ઇન્ડક્શન મોટર સાથે અને પચીસ પોઈન્ટ પાંચ કિલો વોટ લિથિયમ આયર્ન બેટરીથી સજ્જ છે જે નિયમિત હોમ ચાર્જિંગ સોકેટનો ઉપયોગ કરીને દસ કલાકમાં સંપૂર્ણ ચાર્જ કરી શકાય છે આ ઉપરાંત વાત કરીએ તો ફાસ્ટ ચાર્જરના ઉપયોગથી ચાર કલાકમાં સંપૂર્ણ ચાર્જ કરી શકાય છે સો સોનાલિકાની વાત કરીએ તો તમે જોઈ શકો છો ઇમેજમાં તેનો લોગો છે તેના ફાઉન્ડર છે દાસ મિત્તલ ઓગણીસો ઓગણસિત્તેરમાં સ્થાપના કરી હતી હેડક્વાર્ટર છે હોશિયારપુરમાં હવે મિત્રો જોઈશું ન્યૂઝ ફટાફટ પ્રથમ સવાલ છે તાજેતરમાં બીસીસીઆઈ દ્વારા કોને સિનિયર નેશનલ એક્શન કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અહીંયા નેક્સ નેશનલ એક્શન નહીં આવે સિલેક્શન ઓકે સિનિયર નેશનલ સિલેક્શન કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવે છે તો ચેતન શર્મા જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો તેઓ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર હતા અને તેઓ સુનિલ જોશીનું સ્થાન લે છે આ ઉપરાંત બીજા બે વ્યક્તિઓનું વાત કરીએ દિવાશિષ મોહનતી અને અભય કુરુવેલા તેઓને પાંચ મેમ્બર સિલેક્શનની કમિટી માટે પસંદ કરવામાં આવ્યા છે બીસીસીઆઈની વાત કરી છે તો બોર્ડ ઓફ ક્રિકેટ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા બોર ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા અને ઓગણીસો અઠ્યાવીસમાં તેની સ્થાપના થઈ હતી હેડક્વાર્ટર મુંબઈમાં છે પ્રેસિડેન્ટ કોણ છે બધાને ખબર હશે કોણ છે સૌરવ ગાંગુલી છે અને સચિવ છે જય શાહ અને જય શાહ કોણ છે આપણા મંત્રી અમિત શાહના પુત્ર સેકન્ડ સવાલ તાજેતરમાં કોને બે હજાર વીસના તાનસેન સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા પંડિત સતીષ વ્યાસ જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો જેઓ વાદક છે શું છે સંતુરવાદક અને આ સન્માન છે ને તે મધ્યપ્રદેશ સરકાર દ્વારા આપવામાં આવે છે જેમાં બે લાખ રૂપિયા સુધીની રાશિ આપવામાં આવે છે બે લાખ રૂપિયા રાશિ આપવામાં આવે છે અને પત્ર પણ આપવામાં આવે છે હવે મને એક વસ્તુ યાદ આવે છે મિત્રો તમારા માટેનો પ્રશ્ન છે યંગ ચેમ્પિયન ઓફ ધ અર્થ એમાંથી કયા ભારતીય વ્યક્તિ બન્યા હતા મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જો તમને આવડતું હોય તો યંગ ચેમ્પિયન ઓફ ધ અર્થ ત્રીજો સવાલ તાજેતરમાં કયા રાજ્ય સરકાર દ્વારા કૃષિ ઋણ માફી યોજના શરૂ કરવામાં આવી છે તો ઝારખંડ રાજ્ય દ્વારા કયા રાજ્ય દ્વારા ઝારખંડમાં જે અંતર્ગત શું થશે કે ખેડૂતોને પચાસ હજાર સુધીની જે દેવું છે તે દેવું લોન કોઈ શકો તે માફ કરવામાં આવશે ખેડૂતોની આર્થિક સ્થિતિને વધુ મજબ મજબૂત બનાવવા માટે આ યોજનાની મંજૂરી આપવામાં આવી છે કયા રાજ્યની વાત થાય છે તો ઝારખંડની જેનું કેપિટલ છે રાંચી સીએમ છે હેમંત સોરેન ગવર્નર છે દ્રૌપદી મુર્મુ ભારતનો પ્રથમ ડ્રેગન ફ્લાય જીવાશ્મી ઝારખંડમાંથી મળ્યું હતું આપણે એના વિશે ચર્ચા કરી હતી અને બીજી એક વસ્તુ તમને કહી દઉં કે ઝારખંડનું જે ધનબાદ છે ને તે કોલ કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે ભારતનું સિલિકોન વેલી કયું ગણાય છે જેને આવડે તે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશે ચોથો સવાલ ધ લાઇટ ઓફ એશિયા ધ પોયમ ધેટ ડિફાઈન ધ બુદ્ધા આ પુસ્તકના લેખક કોણ છે તો જવાબ રહેશે જયરામ રમેશ કોણ છે જયરામ રમેશ પૂર્વ કેન્દ્રીય મંત્રી છે અને તેઓએ આ પુસ્તકમાં ભગવાન બુદ્ધ અને તેમની શિક્ષાઓ વિશે લોકોના વિચારો દર્શાવેલા છે તો યાદ રાખી લેજો બીજું એક મને યાદ આવે છે ઇન પરસ્યુટ ઓફ જસ્ટિસ એક આત્મકથા હતી ઓટોગ્રાફર કોની હતી બોલો જ ચલો હું જણાવી દઉં છું તે છે રાજેન્દ્ર સચ્ચર આપણા ભૂતપૂર્વ સ્વર્ગીય ન્યાયમૂર્તિની પાંચમો સવાલ તાજેતરમાં જારી થયેલા રેન્કિંગમાં પ્રથમ ક્રમાંકે કઈ બેન્ક છે તો એચડીએફસી બેન્ક હવે એકચ્યુઅલી કયું રેન્કિંગ તો બેન્કિંગ ફાઇનાન્શિયલ સર્વિસ એન્ડ ઇન્સ્યોરન્સના મૂવર્સ એન્ડ સેખર્સ જે એક ઓકે હા એક રેન્કિંગ આવ્યું હતું તેની અંદર આવું જણાવવામાં આવ્યું હતું કે એચડીએફસી બેન્ક છે તે દેશની સો બેન્કિંગ અને ફાઇનાન્શિયલ અને વીમા કંપનીઓમાં ટોપ પર છે સેકન્ડ નંબર પર આઈસીઆઈસીઆઈ અને થર્ડ નંબર પર એસબીઆઈ છે અને આ લિસ્ટમાં બીજું પણ જણાવવામાં આવ્યું છે કે ગૂગલ પે નંબર વન યુપીઆઈ એપ છે અને પેમેન્ટ બેંકની વાત કરીએ તો એરટેલ પેમેન્ટ બેંક નંબર વન પર છે અહીંયા વડે વાત કરી મિત્રો એચડીએફસી બેંકની ઓગણીસો ચોરાણુંમાં સ્થાપના થઈ હતી હેડક્વાર્ટર મુંબઈમાં છે એમડીસીઓ શશીધરન જગદીશન ચેન્જ થઈ ગયા છે યાદ રાખી લેજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે ગરમી ઘટીને કેટલી થાય તો પાણીનો બરફ થઈ જાય બધાને આવડવું જોઈએ ઝીરો કેટલી થાય ઝીરો અંશ સેલ્શિયસ હો નોટ ફેરેનહિટ ઝીરો અંશ સેલ્શિયસ થાય તો પાણીનો બરફ થઈ જાય અથવા તમે એવું કહી શકો સાડત્રીસ ડિગ્રી ફેરેનહીટ આપણે ગઈકાલે એક પરમ દિવસે ભણ્યા હતા ને કે કેટલું ટેમ્પરેચર થાય તો તાવ આવ્યો કહેવાય તો કેટલું અઠ્ઠાણું પોઈન્ટ પાંચ અથવા છ નોર્મલ કેટલું હોય છે તમને ખબર છે આપણા માણસ માણસનું તાપમાન સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ હોય છે સેકન્ડ સવાલ ચુંબકીય સોય કયા સાધનોમાં જોવા મળે છે તો હોકા યંત્રમાં સવાલ વિદ્યુત પ્રવાહનું અને દિશા માપવા માટે કયા ઉપકરણોનો ઉપયોગ થાય છે તો ગેલ્વેનોમીટર નો ચોથો સવાલ અવકાશી પદાર્થો વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે આપણે ભણ્યા હતા થોડા દિવસ અગાઉ તો પ્રકાશ વર્ષમાં સમા પ્રકાશ વર્ષમાં પાંચમો સવાલ ધ્વનિ કરતાં પ્રકાશની ગતિ ખાલી જગ્યા હોય છે હંમેશા વધુ જ હોય પ્રકાશની ગતિ એઝ ઓફ નાવ અત્યાર સુધી આપણે કહી શકીએ તો દુનિયાની કોઈ પણ વસ્તુ કરતાં તેની ઝડપ વધારે છે પ્રકાશની ઝડપને કોઈ આંબી શકતું નથી વચ્ચે એવું આવેલું હતું મિત્રો જર્મનીમાં જે પેલો પ્રયોગ ચાલે છે આઈ થિંક સ્વિટર્લેન્ડ કે જર્મનીમાં એમાં એવું જણાવવામાં આવ્યું હતું કે ફોટોન કણો છે તે પ્રકાશની ગતિ કરતા વધારે ફાસ્ટ ફાસ્ટ મતલબ જઈ શકે છે પરંતુ તે ખોટું પડ્યું તેમ એટલે એવું કંઈ હતું નહીં હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે પૂજ્ય મોરારી બાપુનું જન્મસ્થળનું નામ જણાવો તો તલ ગાજરડા તલ ક્યાં આવેલું છે તો ભાવનગર જિલ્લામાં સેકન્ડ સવાલ ગાંધીજીએ લખેલા પુસ્તકોમાંથી સૌથી વધુ જાણીતું પુસ્તક કયું છે સત્યના પ્રયોગો અને સત્યના પ્રયોગો છે ઓટોબાયોગ્રાફી છે તો જવાબ રહેશે નડિયાદ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ છે તેમનો જન્મ પણ ત્યાં થયો હતો ચોથો સવાલ ગુજરાતના મોટા ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું તો પ્રકાશનો પડછાયો અને પાંચમો સવાલ ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર અઢાર વર્ષે કુંભ મેળો ભરાય છે તો જવાબ રહેશે ભાડભૂતમાં મિત્રો આજે પ્રકાશના પડછાયની વાત કરી હતી ને તેના લેખકનું નામ દિનકર જોશી છે શું છે દિનકર જોશી અને અહીંયા જે ભરૂચની વાત કરી તો ભરૂચ જિલ્લો પહેલાં ભૃગુ કચ્છ તરીકે ઓળખાતો હતો ભૃગુ કચ્છ એ પણ યાદ રાખી લેજો હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલ જ પ્રથમ સવાલ છે ભારતની પ્રથમ લિથિયમ રિફાઇનરી ક્યાં સ્થાપવામાં આવશે આપણા ગુજરાતમાં સેકન્ડ સવાલ તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા ડીજી બોક્સ શરૂ કરવામાં આવ્યું છે નીતિ આયોગ દ્વારા નીતિ આયોગના ચેરમેન કોણ હોય ખબર છે પ્રાઇમ મિનિસ્ટર હોય હાલમાં નરેન્દ્ર મોદીજી હવે જોઈશું ગઈકાલના કર્ણફરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ ભારતનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ કયા રાજ્યમાં બનાવવામાં આવશે સેકન્ડ સવાલ તાજેતરમાં આસામ ક્રિકેટે કેબિનેટે કઈ ભાષાને રાજ્યની સહયોગી સત્તાવાર ભાષા બનાવવા માટે બિલને મંજૂરી આપી દીધી છે જે મિત્રોને જવાબ આવડે તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ કર્ણફરને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જવાબોની સાથે मित्रों आशा रखू तुमने वीडियो पसंद हो वीडियो पसंद आए तो वीडियो ने लाइक शेयर शेर करजो यूट्यूब चैनल ने सब्सक्राइब ना करी हो तो चैनल ने सब्सक्राइब कर लोज नोटिफिकेशन लाइकन ने प्रेस करें तो मित्रों थैंक यू थैंक यू वेरी मच वॉचिंग दिस वीडियो हैव ए नाइस डे